મોર્નિંગ જસજસના જઈ સોમનારાયણ કેમ્પ છો તો આજે હું આવી ગયો છું ગુજરાતના ભરૂચ શહેરમાં અને આજે આપણે ટ્રાય કરવાનું છે ફ્રાઈ મિસળ પાઉં તો ચાલો આપણે એની મેકિંગ પ્રોસેસ જોઈએ અને આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે વિડીયોને એન્ડ સુધી જોજો મજા આવી જશે મારા મથરવા ધર્મા અધિકારી છે બરાબર અને પારુલમાં ડિપ્લોમા કર્યું કેમિકલમાં અને હવે ફૂલ ટાઈમ હોટેલ લાઈનમાં જ છું તો આજે આપણે શું બનાવવાના છે આજે આપણે ફ્રાઈડ મિસળ બનાવવાના છે ફ્રાઈડ મિસળ ને તડકા મિસળ એક જ છે ઓકે તો ચાલુ કરીએ આપણે ઓકે શ્યોર સાત ત્યારે એવું હતું કે એકવાર લોકો ટેસ્ટ કરશે તો પછી 100% આવશે પણ હમણાં આપણી પાસે કઈ ત્યારે લોકોને અમે બોલાવતા હતા બરાબર છે આ ટામેટા આવી ગયા છે શિમલા મરચા આવી ગયા કેપ્સિકમ કેપ્સિકમ કેટલું 10-12 દિવસ જેવું રિસર્ચ કર્યું પછી ટેસ્ટ ક્લેરિફાય કર્યો હોટેલ ચાલુ થયા પછી મેં 3 દિવસ સુધી મિસળપાઉં નહોતું ગઈ છું કેમ કે મને પેલો ટેસ્ટ જેવો જોઈએ એવો ફિક્સ આવતો હતો અને આવો જોઈએ એમ હતો કે હવે આવા લાગ્યો છે એટલે એમ જોવા જઈએ તો અમે સ્ટાર્ટિંગમાં આખું બધા જોડે હતા 1 લાદી મંગાવતા હતા પહેલાં 1 લાદી પણ અમારી બધી હતી અને આજે અમે 14-15 લાદીઓ પાઉની એક હાથે મારી વેચાઈ જાય છે એટલે ધંધો ધીરે ધીરે હવે ઉપર આવે છે અને લોકોને ટેસ્ટ ગમે છે અને કસ્ટમર રિવ્યૂ પણ સારા છે બરાબર આ ફણગાવેલા મગ આવી ગયા ફણગાવેલા મગ ઓકે કમ્પેર ટુ એની અધર મિસલ એક હેલ્ધી આઈટમ છે બરાબર કેમ કે એમાં ફણગાયેલા મગ પડશે ને પાઉને આપણે કમ્પ્લી ચેન્જ કરી શકીએ વિથ બાજરીનો રોટલો જવારનો રોટલો કે પછી બ્રાઉન બ્રેડ એટલે એ પ્રોપર એક હેલ્ધી આઈટમ છે પણ મહારાષ્ટ્રની કાસી બધી જગ્યાએ મિસલ આધે રોટલો વધારે ખબર છે બરાબર હા ના ના બહારથી ફરસાણ તીખા ગાંઠિયા પાપડી પાપડી તીખી બુંદી હા ઓકે હા મિસળનો રસ્તો થોડું તીખું કરવું હોય તો આપણે તીખી ચટણી રાખીએ છીએ એ નાખી દેવાય હા એ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે પતાવા નાખી દઈએ લખને અમૂલ બટર હા મોટા અમૂલ બટર પડે તો આપણો આ ફ્રાઈ મિસળ પાઉં બનીને રેડી થઈ ગયો તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે અને આ ભરૂચમાં પહેલી આઈટમ આવી છે કે ભરૂચમાં મિસળ પાઉં આવ્યું છે બાકી ભરૂચમાં ઓલમોસ્ટ લોકો સેવસોળ જ ખાતા હોય છે તો એકવાર ટેસ્ટ કરો તમે જરૂર આવજો તમને મજા આવશે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ ડીશને કેવી લાગે છે તો આજે આપણે આ મિસળ ફ્રાઈ મિસળ પાઉં આપણે ભરૂચમાં આવી ગયેલા છે તો ચાલો આપણે એકવાર ટેસ્ટ કરીએ કેવું લાગે છે અને જો તમે ભરૂચમાં રહેતા હોય તો આ જગ્યા પર તમે એકવાર જરૂર આવજો તમને મજા આવશે આ જગ્યા પર ખાવાની તો ચાલો આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને કેવું લાગે છે ફ્રાઈડ મિસળ પાઉં અને અહીંયા અલગ અલગ ટાઈપની વેરાયટીઓ મળી આવે છે એવું નહીં કે ફ્રાઈડ મિસળ પાઉં જો તમને મટકા મિસળ ખાવો તો એ પણ તમને અહીંયા ખાવા મળશે અને જો તમે જ્યારે પણ અહીંયા ભરૂચમાં આવો અથવા વિઝિટ કરો એકવાર તો આ જગ્યા પર એકવાર વિઝિટ કરશો તમને બીજી વાર અહીંયા ખાવાનું મન થશે તો ચાલો આપણે એકવાર ફ્રાઈડ મિસળ પાઉં ટેસ્ટ કરીએ કેવું લાગે છે
તો ચાલો આપણે ફ્રાઈડ મિસળ પાંવનું ટેસ્ટ કરીએ કેવું લાગે છે. બાકી દરેક જગ્યાએ તમે મટકા મિસળ ટ્રાય કર્યું છે ફ્રાઈડ, તો આપણે આપણે ફ્રાઈડ મિસળ પાંવનું ટેસ્ટ કરીએ કેવું લાગે છે. અને ભરૂચમાં પહેલી વાર છે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. આ ફર્સ્ટ ફર્સ્ટ બાઈટ છે. અને થોડા કાંદા અને ટામેટા, તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. આ ટાઈપનું મિસળ પાંવ મેં કોઈ જગ્યાએ ટેસ્ટ ખાધું નથી. એનો ટેસ્ટ બી એકદમ ઓસમ આવે છે, સ્પાઇસી છે અને મોં પર ટેસ્ટ વળગી જાય એવો ટેસ્ટ છે. અને આમનું જે ફરસાણ છે, ફરસાણનો બી ટેસ્ટ આવે છે. એવું નહીં કે ખાલી તમને મિશ્રણનો રસો અને બાકી તમે ઓલ ઓવર જે આઈટમ છે એકદમ બેસ્ટ આઈટમ છે. અને પાંવ પણ એમને એકદમ સોફ્ટ પાંવ છે. અને અહીંયા બધી વસ્તુ ફ્રેશ રાખવામાં આવે છે. એવું નહીં કે તમને કાલનું રાતનું વાસી તમને ખવડાવવામાં આવે, પણ રિયલીમાં જગ્યા એવી છે કે તમને અહીંયા ખાવાની વધારે મજા આવશે. તમે રિપીટ એક વાર બીજી વાર આવશો. સાઈ મંદિરનું ગેટ છે જાડેશ્વર ગામમાં, જાડેશ્વર રોડ પર. એની એક્ઝેક્ટ સામે આપણી દુકાન છે, સોશિયલ ભરૂચની બાજુમાં. સવારે 6:30 આપણે મિસ્ટર ચાલુ કરી દઈએ. મોર્નિંગ તરીકે જાય છે, મોર્નિંગ બ્રેકફાસ્ટ તરીકે, બ્રંચ જે આપણે કહીએ બ્રંચ તરીકે, મોર્નિંગ બ્રંચ તરીકે. તે બપોરે 1:30-2 વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ. અને સાંજે આપણે ડોસા વેચીએ છીએ, ફેન્સી ડોસા. એક વખત મારી જે વિડીયો જોનાર લોકો છે એમને અરજી છે કે એક વખત તમે તમારી રીતે ટેસ્ટ કરવા આવજો, પછી તમને ના ગમે તો ના આવતા અને ગમે તો 100% આવજો. આજ સુધી મારાથી જેટલા કસ્ટમર ખાવા આવ્યા છે મારી બધા 100% લોકો રિપીટ કસ્ટમર થયા છે. તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય સ્વામિનારાયણ. કેમ? જય સ્વામિનારાયણ. બસ, શું નામ છે તમારું? રાજ નામ છે મારું. બરાબર. તો કેટલા ટાઈમ થી ખાવા આવો તમે અહીંયા? મને આઈ થિંક 1 મંથ જેવું થયું. 1 મંથ જેવું થઈ ગયું. બરાબર. કેવું લાગે તમને એનું મિસળ પાંવ? તમને અહીંયા મિસળ પાંવ મસ્ત લાગે છે. આ લોકો જોઈને મેં અહીંયા પહેલી વાર આવ્યો. હરિરસ નામ પણ સારું છે. બરાબર. એટલે અને આ બીજી વાર પહેલી વાર મેં ટેસ્ટ કરવા આવ્યો ખાલી, તો લાગ્યું કે ના રસ મસ્ત છે આમાં ખાવામાં. ખાવામાં રસ આવે છે. બેસ્ટ આઈટમ છે. ભરૂચમાં કશે છે નહીં. આવે.